अमदावाद में गुटली लाडू फिल्म रिलीज थवा जई रही छे। आ फिल्म में वाल्मीकि समाज विरुद्ध असंवैधानिक अने बिन संसदीय भाषा ना प्रयोग सामे कोर्ट में अरजी कराई छे, जे अंतर्गत फिल्म में वाल्मीकि समाज की लागणी दुभाय तेवा शब्दों फिल्म में दूर करवानी मांग करवामां आवी छे, तो साथे ज ट्रेलर में पण आ शब्दों दूर करवानी मांग कराई छे। फिल्म ना प्रोड्यूसर बोर्ड सहित पक्षकारों ने अर्जंट नोटिस आपवामां आवी छे। महत्वनुं छे कि आ फिल्म 13 तारीखे रिलीज थवानी छे, जो कि आगामी 11 ऑक्टोबर ना रोज सुनावणी हाथ धराशे। વર્મા ફિલ્મ્સ અને યુવી ફિલ્મ્સ નેજા હેઠળ આવી રહેલી ફિલ્મ ગુથલી લાડો જે 13 ઓક્ટોબર ના રોજ રિલીઝ થઈ રહી છે, એમાં વાલ્મીકી સમાજ માટે એક સ્પેસિફિક શબ્દનો યુઝ કરવામાં આવ્યો છે, જેને પાર્લામેન્ટ દ્વારા અસંવિધાનિક ડિક્લેર કરવામાં આવેલો છે। ટેકનિકલી આ શબ્દ યુઝ ના થવો જોઈએ, એટ્રોસિટી એક્ટ નો પણ ભંગ થઈ રહ્યો છે। એમાં પેનોરમા ફિલ્મ્સ ના ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ અને એના એક્ટર્સ વિરુદ્ધ આજે અમે લોકો હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન કરી છે અને કોર્ટ દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રી 14 ઓક્ટોબરે યોજાનારી ભારત પાકિસ્તાનની મેચને લઈ અને હાઈ લેવલની બેઠક યોજાઈ હતી। બેઠકમાં ગૃહમંત્રી, ગૃહ વિભાગના સચિવ, રાજ્યના પોલીસ વડા સહિત અમદાવાદ પોલીસ કમિશનર સહિત સિનિયર પોલીસ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠકમાં મેચને લઈ અને તમામ સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવી। બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ચર્ચા થઈ હતી। गुजरातना सीनियर ऑफिसर्स साथे स्टेडियम नी बहारनी संपूर्ण व्यवस्थाओं, अमदावाद शहर में जे मेहमानों आवाना छे, हजारों लाखों नी संख्या में जे प्रेक्षकों आवाना छे, ते तमाम लोको कोई भी प्रकार नी अगवड़ता ना अनुभवे ते माटे संपूर्ण व्यवस्थाओं नु निरीक्षण आदरणीय मुख्यमंत्रीश्रीए स्वयं कर्युं छे। मुख्यमंत्रीश्रीए तमाम प्रेक्षकों माटेनी व्यवस्थाओं माटे जे सूचन आप्या छे તે વિભાગ દ્વારા સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે અને બેઠકની સંપૂર્ણ અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઈ અને મોટેરા સ્ટેડિયમમાં પોલીસનો 3-લેયર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। સુરક્ષા પ્લાન મુજબ સ્ટેડિયમમાં 150 અધિકારીઓ અને 5000 પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે, જેમાં 1 ડીઆઈજી, 13 ડીસીપી, 18 એસીપી, 56 પીઆઈ તેમજ 170 પીએસઆઈ સહિતના મહિલા અને પુરૂષ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર રહેવાના છે। આ ઉપરાંત એક કંપનીના એસઆરપી અને 500 હોમગાર્ડ તૈનાત રહેશે। સમગ્ર સ્ટેડિયમમાં 2000 સીસીટીવીથી વોચ રાખવામાં આવશે તથા 1000 બોડી વોર્ન કેમેરાથી પણ પોલીસ સજ્જ રહેશે। બીડીડીએસ વિથ સ્નીફર ડોગની 9 ટીમો સુરક્ષામાં સજ્જ રહેવાની છે। સ્ટેડિયમ પરની ગતિવિધિ પર નજર રાખવા મિની કંટ્રોલ રૂમ સ્ટેડિયમ બનાવાયું છે। ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર 50 અને હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટર 200 રહેશે। आपको टिकट मिल गई है, बहुत सारे लोगों को टिकट नहीं मिल रही है, कितना उत्साह है? बहुत ज़्यादा एक्साइटेड हूँ, क्योंकि जब से टिकट ऊपर हुई थी तब से लेने का ट्राई कर रहे थे। और कल BCCI और ICC ने जो टिकट बोला था 14,000, उसमें से हम लकी थे कि हमको 4 टिकट मिल गया है।